આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા ત્રણ મુદ્દા લઈને આજે ધરણાનો પ્રોગ્રામ રાખી લો છે મુખ્ય મુદ્દો છે અમારો નર્મદાનો કે સરકારશ્રીએ કે આજથી બે મહિના પહેલાં જે ત્રણ હજાર ચારસો ને પંચોતેર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે કચ્છની પ્રજા બહુ આવકારી દરેક સંસ્થાઓએ દરેક સમાજોએ માલધારી સંગઠનો ખેડૂત સંગઠનોને આવકારી પરંતુ ક્યાં દિવસોથી એની કોઈ નથી વહીવટી મંજૂરી આપી કે નહીં કોઈ નથી કોઈની બજેટમાં ફાળવણી કરી ખાલી લોલીપોપ આપી અને કચ્છની પ્રજાને વારે ઘડીએ જે લોલીપોપ આપીને રાજી કરે છે તો અમારો ઉદ્દેશ મુખ્ય એ છે કે જે તમે પૈસા ફાળવ્યા છે ચોત્રીસ હજાર ચોત્રીસો ને પંચોતેર કરોડ રૂપિયા તો વહેલી તકે એની અમલવારી થાય અને કચ્છના છેવાડા સુધી પાણી પહોંચે એવો અમારો ઉદ્દેશ છે કે કચ્છનો અત્યારે એક ખાલી ખેડૂતોને માલધારી પ્રશ્ન નથી કચ્છના એક જનજીવનનું કે જેમની કચ્છની પ્રજા છે એનાથી વિશેષ કચ્છનું પશુધન છે અને આજ કશું પશુધન જ્યારે પાણી ન હોવાને કારણે જ્યારે સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે અમારે મુખ્ય માંગ લઈને આવ્યા છીએ આ ખાલી પ્રશ્ન કચ્છનો નથી આ પ્રશ્ન એક સરહદનો ઇસ્યુ છે કે જ્યારે સરહદ ખાલી થઈ રહી છે પાણી ન હોવાને કારણે તો વહેલી થકે ગુજરાત સરકાર આના ઉપર ધ્યાન દે અને વહેલી થકે જે કચ્છ ઉજ્જવળ બની રહ્યો છે તો વહેલી તકે પાણી પોતા કરીને કચ્છને ધબકતું રાખે એવી માંગ સાથે લઈને અમે આજે નર્મદાના મુખ્ય એજન્ડા લઈને અમે આવ્યા છીએ બીજા નંબરમાં પ્રશ્ન છે કે જયારે શિયાળુ પાકની વાવેતર કરી ત્યારે ડીએપી ખાતરની તંગી હતી તો ડીએપી ખાતરની અમે વ્યવસ્થા કરી અને અમે પાક ઉગાડ્યો પણ જયારે સમયસર જો એને યુરિયા ખાતર ન મળે તો આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ તો વહેલી તકે સરકાર એનો યુરિયા ખાતાની અમલવારી કરીને ખેડૂતોને યુરિયા પૂરતું પાડે ત્રીજા નંબરમાં કે અત્યારે મોંઘવારીના જમાનામાં બજાર ભાવ અમને નથી મળતા તો આપના માધ્યમ જે કહેવા માંગો છું સરકારશ્રીને કે અમે અનાજ પકાવી શકીએ છીએ અમને પૂરતા ભાવ નથી મળતા એટલે આજના ખેડૂતો પોતાની ખેતી છોડી રહ્યા છે અને આવતો સમય જો આ રીતે રહેશે તો ખેડૂત સમાજ ખેતી છોડી દેશે તો દેશનું શું હાલત થશે એના માટે અમે દેશની ચિંતા કરી અને અમે આજ કાર્યક્રમ આપી રહ્યા છીએ બીજો પ્રશ્ન અમારો છે કે વેજ મીટરનો કે ઓગણીસો સત્યાસી માં જ્યારે મીટર નાખવામાં આવ્યા હતા એ મીટરની પાછળ સત્તર સત્તર લોકોએ શહીદી વરી હતી અને શહીદી વરી વર્યાની પાછળ એ લોકો એમ કહ્યું હતું કે અમારી શહીદી અડે ન જાય કે જે મીટર ત્યારે ખેડૂતોને કોઈ રીતે પોસાય તેમ નથી પોસાય તેમ નથી એનું કારણ એક જ છે કે કચ્છનું પાતાળ સાતસો આઠસો ફૂટ ઉપર પાણી છે અને સાતસો આઠસો ફૂટ ઉપરથી પાણી પહોંચાડવું એ અમારી કોઈ શોખ નથી પરંતુ અમારી મજબૂરી છે તો મજબૂરીનો સરકાર લાભ ન ઉપાડે અને સિ સમાન સિંચાઈ દરથી અમને વીજ વીજ મીટરમાં અમને રાહત આપે એના માટે અમે આજ જ મીટરનું અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ કે વહેલી તકે મીટર નાબૂદી કરી અને સામાન સિંચાઈ દરથી અમને ફાળવણી કરે એટલા માટે આજે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ